પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે ઠાકોર સમાજના સરકારી કર્મચારીઓએ ઠાકોર સમાજના વિદ્યાર્થીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે તે માટે ચંડીસર આજુબાજુના 25 ગામોના ઠાકોર સમાજના યુવાનો માટે ચંડીસર ખાતે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. રવિવારે મુખ્ય મહેમાન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરના હસ્તે રિબિન કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકી હતી. સદારામ લાઇબ્રેરી ખુલ્લી મૂકતા ઠાકોર સમાજના 25 ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ચંડીસર ગામ અને એની આજુબાજુના 25 ગામના સરકારી કર્મચારીઓ અને ગામ લોકોના આગેવાનો ભેગા થઈને એક નક્કી કરવામાં આવ્યું છે કે અહીં આપણે એક સ્થાનિક લેવલે કે જ્યાં આપણા બાળકો શિક્ષણ કાર્ય કરી શકે છે અને સાથે સાથે સરકારી સરકારી ભરતીઓની તૈયારી કરી શકે એના માટેની એક આજે લાઇબ્રેરી ખોલવામાં આવી છે, જેના થકી ગામમાં ક્યાંય આજુબાજુ પાલનપુર અથવા ક્યાંય જવું ના પડે અને એનો સંપૂર્ણ રીતે અહીંયા બધી તૈયારી કરી શકે એના માટેનું આજે આયોજન કરેલું છે અને આનું લોકાર્પણ આજે કરવામાં આવેલું છે. અમારા ગામમાં કાલે 25 ગામડામાં આજુબાજુ કાંઈ લાઇબ્રેરી નથી. અમારા ચંડીસર ગામમાં ઠાકોર સમાજની લાઇબ્રેરી ખુલી છે અને સુખ સુવિધા સારી છે, તો ઠાકોર સમાજના આજુબાજુના 25 ગામડાઓના લોકો સારી રીતે વાંચી શકે, વધારે પુસ્તકોનું બહુ વાંચન કરી શકે. તે રીતે અમારા સરકારી ભરતી માટે બહાર ના જવું પડે. આજે અમારા અમારા બાજુમાં જ ચંડીસરમાં ઠાકોર સમાજની લાઇબ્રેરી ખુલી છે. મારે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરું છું. આજુબાજુમાં કોઈ લાઇબ્રેરી નથી, તે બદલ અહીંયા ચંડીસરમાં લાઇબ્રેરી બનાવવા ઠાકોર સમાજના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કોમ્પિટેટિવ એક્ઝામના મારા ભાઈઓ તથા બહેનો તૈયારી કરે અને આગળ વધે અને પરીક્ષા પાસ કરે તેવી શુભકામના છું.